નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ પાઠ 15 બજારથી ઘર સુધી, તો આજે આપણે આ ચિત્રમાં સમજીએ કે સીમાના માતા બજારથી થોડા શાકભાજીનો ફોળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચેના તેમના નામ લખવાના છે આપણે, બરાબર. તો આપણે રંગ પૂરવાનો છે આમાં, જે બજારથી થોડા શાકભાજી લાવ્યા છે અને ફળો લાવ્યા છે. શું તમે આ ચિત્રમાં તમે જોઈ શકો છો? અને તેમાં રંગ પૂરવાના છે અને તેમના નામ લખવાના છે આપણે. તો આપણે અહીંયા પહેલું છે, કયું છે આ? આમાં આપણે રંગ પૂરવાનો એટલે રીંગણ. આપણને રીંગણ મળી ગયું તો એ રીંગણ લખી દેવાનું, બરાબર. બીજવા આમાં રંગ કરી દેવાનો. આ કયું શાકભાજી છે? ટામેટું. તો ટામેટું અહીંયા લખી દેવાનું. બીજું આ બટાટા છે ને, તો બટાટામાં રંગ કરી દેવો અને બટાટા લખી દેવું. બીજું છે આ દૂધી, દૂધી લખી દેવું. ત્યારબાદ ભાજી, પાલકની ભાજી, ગાજર, કેળા, ભીંડા, દેખાય છે ને આપણને કઈ કઈ શાકભાજી મળી? લખી દઈએ આપણે રીંગણ, ટામેટા, પછી ગાજર, બટાકા, પછી ભીંડા, પાલકની ભાજી, દૂધી બી મળી ને, દૂધી, બીજું તો અમને જે દેખાય તે વધારે લખી દેજો. બીજું પછી આ સફરજન બી છે, તે સફરજન, પછી આ કેળા, બસ બધા શાકભાજી અમને મળી ગયા. આપણે જોઈએ હવે છે શોધી કાઢો. અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે, તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે. યોગ્ય કલમમાં નામ લખો. તમે યાદીમાં બીજા નામ પણ ઉમેરી શકો છો. તો આપણે અહીંયા નામ આપેલા છે એમાં જલ્દી બગડી જાય તેના નામ આમાં લખવાના, અને થોડા દિવસ સારા રહે તેવા ફળ અને શાકભાજી નામ આપણે આમાં લખવાના છે, બરાબર. તો પહેલું નામ શું છે? પાલક. તો પાલક એ જલ્દી બગડી જાય એટલે આમાં આવશે. બીજું બટાટા, બટાટા તો સારા રહે ને થોડા દિવસ સુધી એટલે આમાં આવશે. બીજું કેળા, કેળા પણ જલ્દી બગડી જાય. ત્યારબાદ ટામેટા, ટામેટા પણ જલ્દી બગડી જાય. નાસપતિ, નાસપતિ સારી રહે થોડા દિવસ. નાસપતિ, ચીકુ, ચીકુ પણ સારા રહે થોડા દિવસ. ત્યારબાદ અનાનસ, અનાનસ પણ સારા રહે છે. ત્યારબાદ દૂધી, દૂધી પણ સારી રહે થોડા દિવસ. ડુંગળી પણ સારી રહી. પછી કોબીજ, કોબીજ બગડી જાય. ત્યારબાદ કાકડી, કાકડી પણ સારી રહે ને એમ તો, પણ એ જલ્દી બગડી પણ જાય કાકડી.
એટલે કાકડી બગડી જાય એમાં આવશે. છી દ્રાક્ષ, દ્રાક્ષ પણ જલ્દી બગડી જાય. ત્યારબાદ આદુ, આદુ તો સારું રહી છે ઘણા દિવસ સુધી, બરાબર. આ રીતના આપણે લખી શકીએ છીએ. આમાં તમારે જલ્દી બગડી જાય તેમાં વધારે બીજા પણ આપણે લખવું હોય, કેમ કે ગુવારસિંગ, રીંગણ જે વધારે લખવું હોય, અને આમાં સુરણ, ગાજર, મૂળો લખી શકાય વધારે, બરાબર. હવે આપણે નીચે જોઈએ. આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે, જ્યારે થોડા બરછટ લાગે છે. ઉપરની યાદીમાંથી યોગ્ય કલમમાં નામ લખો. એટલે આપણે કેટલાક શાકભાજીને આપણે પકડીએ તો કેટલાક આપણે નરમ લાગે ને, પૂચા પૂચા જેવા, રૂ જેવા, અને બીજા બરછટ એટલે કડક લાગે છે. તો તેના આપણે નામ લખવાના છે. તો કયા એવા શાકભાજી આપણને નરમ લાગે? તો પહેલું આપણે ટામેટા, બીજું કેળા, બીજું રીંગણ, બીજું દ્રાક્ષ, બીજું મેથીની ભાજી, બસ આટલું આપણને અડકવાથી નરમ લાગે છે. બીજું આપણે બરછટ એટલે કડક, બટાટા, પછી કાંદા, પછી સફરજન. નહીં, સફરજન તો નરમ લાગે એમ તો, સફરજન નરમમાં આવશે. આમાં નાસપતિ, પછી ફુલેવર, સુરણ, ગાજર, મૂળો. મૂળો તો જરાક નરમ હોય ને, મૂળો, પછી આદુ. આટલી વસ્તુ આપણને કડક લાગે, આટલી વસ્તુ આપણને પકડવાથી નરમ લાગે છે, બરાબર ને. હવે આપણે જોઈએ કે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો. નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો જે શાકભાજી વેચનાર છે ને, હવે સાથે વાત કરવાની કહો કે તેમનું નામ શું છે, તેમના કુટુંબમાં કેટલા લોકો છે, તેમના ઘરે કેટલા બાળકો છે, તેમના નામ શું છે, શાકભાજી વેચવાના કામમાં કોણ કોણ તેમને મદદ કરે છે, કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે, તેઓ ક્યાં શાકભાજી વેચે છે, કેટલા વાગે કામ શરૂ કરે છે, તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે પૂછો. તો અહીંયા શાકભાજીનું નામ લખવાનું છે આવી રીતના. અત્યારે તમે આ પ્રવૃત્તિ ન કરે તો પણ ચાલશે. તો આપણે શું શીખ્યા આજે? કે જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી જોયા આપણે, અને થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને આપણે શાકભાજી વિશે શીખ્યા. બીજું આપણે કે આપણે કેટલાક શાકભાજીને અડકવાથી કેટલાક નરમ લાગે છે અને કેટલાક આપણને કડક લાગે છે એના વિશે આપણે શીખ્યા. તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતના તમારે લખી દેવું. થેન્ક યુ.